જય શ્રી કૃષ્ણ મિત્રો. મિત્રો, આજકાલ આપણે વાત કરીએ છીએ સનાતન ધર્મ વિશે. લોકો બહુ વાત કરે છે સનાતન ધર્મ, સનાતન ધર્મની રક્ષા કરવી છે, એક્સ વાય ઝેડ. પણ સનાતન ધર્મ છે શું એ સમજવું ખૂબ અગત્ય છે. સૌથી પહેલા સનાતન ધર્મની જ્યારે વાત કરીએ તો આપણે સનાતન અને ધર્મ આ બે શબ્દોને અલગ કરીએ. સનાતન અને ધર્મ, તો સનાતનનો અર્થ શું થાય કે જેનો આદિ નથી, જેનું મધ્ય નથી, જેનો અંત નથી, એ સનાતન છે. એટલે મને તો કેટલીક વખત આશ્ચર્ય લાગે કે લોકો કેવી રીતે કહે છે કે સનાતન ધર્મનો અમે રક્ષા કરવી, ભાઈ એનો અંત નથી, એનો આદિ નથી, એ તો અનંતકાળ સુધી રહેવાનો છે, તો તમે એની રક્ષા કેવી રીતે કરશો? અને જે લોકો એને ખતમ કરવા માગે છે એ લોકોને પણ પર આશ્ચર્ય થાય છે કે ભાઈ જેનો આદિ નથી, જેનો અંત નથી, ખતમ કેવી રીતે થઈ શકે? શક્ય જ નથી. એટલે આ બે લોકો જે એને બચાવવા માંગી રહ્યા છે, જેને ખતમ કરવા માંગી રહ્યા છે, એ લોકો વાહિયાત વાત કરી રહ્યા છે. પહેલી વાત, એટલે સનાતન શું છે, આ જગતમાં સનાતન શું છે? તો ત્રણ વસ્તુને આપણે એવું કહીએ કે સનાતન છે. એક પરમેશ્વર સનાતન છે, જ્યારે આદિ અંત, જેનો આદિ મધ્ય કે અંત નથી, એ ભગવાન, હે કૃષ્ણ, એને હું કૃષ્ણ કહું છું. તમે કદાચ અલ્લાહ કહેતા હશો, જીસસ કહેતા હશો, ગોડ કહેતા હશો, એક્સ વાય ઝેડ તમે જે કહેતા હશો, પણ એ બધાને હું શ્રદ્ધાપૂર્વક નમન કરું છું અને એને સ્વીકાર કરું છું. પણ એ સનાતન છે, એ ભગવાન જે છે એ સનાતન છે, એને હું કૃષ્ણ કહું છું, તમે જે કહેતા હોય. હવે કૃષ્ણ સનાતન છે, એક મેં કીધું. બીજું શું છે કે એ ભગવાનનું જે ધામ છે એ સનાતન છે. હવે આપણે એવું માનીએ છીએ કે ભગવાન છીએ. હવે જ્યારે ભગવાન છે તો ક્યાંક ને ક્યાંક એમનો નિવાસ પણ હશે, હવે ક્યાંક ને ક્યાંક તો એ રહેતા હશે. હવે એ જે સ્થાન છે કે જ્યાં એ રહે છે એને આપણે સનાતન કહીએ છીએ કે ભાઈ એ સનાતન. એટલે પહેલું ભગવાન સનાતન છે ને એમનું ધામ સનાતન છે. ને ત્રીજું કોણ સનાતન છે? તો કે જીવ. જીવ એટલે કોણ? તો કીડીથી લઈને બ્રહ્મા સુધી બધા જ લોકો જીવની શ્રેણીમાં આવે ને એ બધા જ સનાતન છે. હવે હું આ શરીર નથી, આ શરીરમાં રહેતી મારી આત્મા છે. આ શરીરને તો હું આજે, આ તો નશ્વર શરીર છે, આજે છે ને કાલે નથી. આ જગત પણ નશ્વર છે. આ બધી જ વસ્તુ જીવોમાં આ બધા આ નશ્વર છે. અને કીડીનું પેલું શરીર જે છે એ નશ્વર છે, હાથીનું શરીર નશ્વર છે, બ્રહ્માજીનું પણ નશ્વર શરીર છે. એટલે એ બધું જ જેટલું છે ને એ બધું નશ્વર છે. પણ શરીર નશ્વર છે, જીવ નશ્વર નથી. એ આત્મા તો આદિ અંત સુધી છે જ છે. આપણે કહીએ છીએ ભગવદ્ ગીતામાં આપણે વાંચ્યું પણ હશે કે આત્માનો કોઈ દાડે અંત થતો નથી, અંત શરીરનો થાય છે, આત્માનો કોઈ દાડે અંત નથી થતો. એટલે કે હવે ત્રણ વસ્તુ બહુ સીધી થઈ ગઈ કે પરમેશ્વર, એમનું ધામ અને જીવ, આ ત્રણ વસ્તુ સનાતન છે. હવે આ ત્રણમાં સંબંધ શું છે? એક તો આપણે બધા જ સૌથી પહેલા માની લેવાય કે આપણે બધા ભગવાનના ધામના વાસીઓ છે અને આપણે ત્યાંથી વિખૂટા પડીને અહીંયા આવેલા છે. ભગવાનના ધામના આપણે બધા જ વાસીઓ છે, એમાં કીડીથી બ્રહ્મા સુધી હું બધાની વાત કરી રહ્યો છું. એ બધા જ ભગવાનના ધામના વાસીઓ છે ને આપણે એના ત્યાંથી છૂટા પડીને અહીંયા આવી ગયેલા છે. આ જે આ ભૌતિક જગતમાં આવી ગયેલા છે, હવે એમાં સ્વર્ગ પણ આવી ગયું, એમાં બ્રહ્મલોક પણ આવી ગયું, એમાં નીચેના લોકો, ઉપરના લોકો બધા આવી ગયા. એ બધા પણ આપણે બધા જે જીવો અહીંયા રહે છે બધા જ ભગવાનના ધામના જ વાસીઓ છે. હવે ભગવાન શું છે કે ભગવાન આપણી પર બહુ પ્રેમાળ છે, આપણી સાથે બહુ પ્રેમ કરે છે અને એ ઈચ્છે છે કે આપણે આપણા ધામ પર, આપણા ઘરે પાછા આવી જઈએ. અને જ્યારે ભગવાન આવું ઈચ્છે છે કે આપણે આપણા ઘરે પાછા આવી જઈએ તો એની એક પદ્ધતિ એમણે બનાવેલી છે. અને એ પદ્ધતિ જે છે ત્યાં પાછા આવવાની, એ પદ્ધતિને આપણે સનાતન ધર્મ કહી શકીએ છીએ. એટલે જેમ કે તમને કીધું કે સનાતનનો અર્થ જે થાય છે, મેં તમને પહેલાં કીધું કે સનાતનનો અર્થ થાય છે આપણા જેનો અંત નથી, જેનો આદિ નથી, જેનો મધ્ય નથી, એ સનાતન છે. હવે ધર્મનો અર્થ શું થાય? એમ જોવા જઈએ તો ધર્મના બધા બહુ અર્થ થતા હોય છે, પણ મને ચાર મુખ્ય અર્થ પર આપણે અહીંયા વાત કરી આજે. બાકી બધા અર્થો છે, બધા બહુ થઈ જઈ શકે છે. એક સ્વભાવ, માણસનો સ્વભાવ કેવો છે એ પણ આપણે એનો ધર્મ કહીએ છીએ. પાણીનો સ્વભાવ, પાણીનો ધર્મ પ્રવાહિત થવાનો છે. અગ્નિનો ધર્મ ઉષ્ણતા આપવાનો છે.
ત્યારે એકનો ધર્મ છે, એનો સ્વભાવ છે. એટલે જો જો ઉષ્ણતા ના મળતી હોય, પ્રકાશ ના મળતો હોય તો એને હું અગ્નિ ના કહું, જો પ્રવાહિત ના થતું હોય તો એને હું પાણી ના કહું. એટલે આ એનો ધર્મ છે, એટલે સ્વભાવ છે. બીજું હવે કર્તવ્ય, કે ભાઈ ભગવાન કહે છે અર્જુનને કે તારું ધર્મ યુદ્ધ કરવાનું છે, એટલે એના ક્ષત્રિય ધર્મની વાત કરે છે. ત્યારે ત્યારે સ્વભાવ અને કર્તવ્ય એ બે વસ્તુ અલગ થઈ ગઈ. એટલે ધર્મ, ધર્મનો અર્થ એવો થઈ શકે, કર્તવ્ય પણ એનો અર્થ થઈ શકે. ત્રીજું આવી શકે છે કે ભાઈ આપણે જેને આપણે આપણા ભાષામાં કેટલીક વખત કહીએ છીએ કે ભાઈ રિલિજન, રિલિજન જે ઇંગ્લિશ શબ્દ છે રિલિજન, એને પણ ધર્મ કહીએ છીએ. હવે રિલિજનનો બેઝિકલી અર્થ શું થાય છે? શ્રદ્ધા. તમારી શ્રદ્ધા કઈ પ્રવૃત્તિ, એટલે કેવા કેવી રીતે ભગવાનને પૂજવાની શ્રદ્ધા છે. હવે એ શ્રદ્ધા અલગ અલગ રીતની હોઈ શકે છે. કોઈ પોતાની શ્રદ્ધા એટલે એના એની એક એના કાળ અને કર્મ અનુસાર એવી જગ્યાએ જન્મ થયો કે જ્યાં એ હિન્દુ બન્યો, કે એના કાળ અને કર્મ અનુસાર એવી જગ્યાએ જન્મ થયો જ્યાં એ મુસલમાન બન્યો, કોઈના કાળ અને કર્મની અનુસાર એવી જગ્યાએ જન્મ થયો કે જ્યાં એ શીખ બન્યો, કે ઈસાઈ બન્યો, કે જ્યુઝ બન્યો, વોટ એવર એ જે બન્યો. પણ એ બધી શ્રદ્ધાઓ છે. હવે આ શ્રદ્ધા પછી આવે છે સાધના પદ્ધતિ. ધર્મનો અર્થ થાય છે સાધના પદ્ધતિ બંધ છે. હવે કોઈ નિરાકાર બ્રહ્મને ઉપાસના કરી રહ્યો છે, કોઈ ભગવાનના ધામની ઉપાસના, શું કહેવાય, કોઈ ભગવાનને પરમાત્મા તરીકે ઉપાસના કરે છે, કોઈ ભગવાનને નહીં એક પરમેશ્વર, એક ભગવાન એક વ્યક્તિ તરીકે એમની પૂજા કરે છે. આ ત્રણેય વસ્તુ હવે એની સાધના પદ્ધતિ હોઈ શકે. કોઈને હાથ જોડીને પ્રણામ કરતો હોય, દંડવત થઈને કરતો હોય, તો કોઈ એને હાથ ખોલીને પ્રણામ કરતો હોય, કોઈ પોતાને માથા પર તિલક લગાવીને પોતાની શ્રદ્ધા કે ભાઈ સાધના કરતો હોય, કોઈક પોતાના માથા પર ટોપી રાખીને કરતો હોય, કોઈક ગળામાં કંઠી માળા પહેરતો હોય, તો કોઈ ક્રોસ પહેરતું હોય, કોઈ માળા પર હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે નું જાપ કરતો હોય, તો કોઈ અલ્લાહુ અકબરનું જાપ કરતો હોય, કોઈ ભગવાનના ગોડનું નામ ના, કોઈ જીસસના નામનું જાપ કરતો હોય, કોઈ ગુરુવાણી ગુરુના નામનું જાપ કરતો હોય. એટલે શક્ય છે, એ બધી સાધના પદ્ધતિઓ છે, એ બધી પદ્ધતિઓ છે જ છે, અને એ બધાને આપણે. પણ જ્યારે આપણે સનાતન ધર્મની વાત કરી રહ્યા છે, તો હું એ ધર્મ જે આવે છે એ આપણો સ્વભાવની વાત આવે છે. એક જીવનો સ્વભાવ શું છે એના પર વાત આવે છે. હવે હું જ્યારે ધર્મને શ્રદ્ધા પણ કીધી છે, હવે શ્રદ્ધા તો એવું છે કે બદલાઈ શકે. હું હિન્દુ કુળમાં પેદા થયો, હું મુસ્લિમ શાસ્ત્રોને વાંચી વાંચીને કદાચ હું એમના પ્રત્યે આકર્ષ થઈ ગયો અને હું મુસ્લિમ થઈ ગયો, એ શ્રદ્ધા બદલાઈ ગયા. કોઈ મુસ્લિમ દીકરો એવો હોઈ શકે કે જે કૃષ્ણના મંદિરે જતા જતા પ્રસાદ ખાઈને કૃષ્ણના દર્શન કરતા કરતા કૃષ્ણની મૂર્તિ તરફ આકર્ષિત થઈને હિન્દુ બની ગયો, થઈ શકે. કોઈ ખ્રિસ્તી શીખ બની ગયો, કોઈ હિન્દુ બૌદ્ધ બની ગયો, થઈ શકે. આ શ્રદ્ધા એટલે કે આ રિલિજન, જ્યારે ધર્મની વાત આપણે શ્રદ્ધા તરીકે કરતા એ બદલાઈ શકે છે. પણ જ્યારે ધર્મની વાત હું સ્વભાવ તરીકે કરતો હોઉં, એટલે હું જ્યારે સનાતન ધર્મની વાત કરતો હોઉં, સનાતન સ્વભાવની વાત કરતો હોઉં, ત્યારે એ બદલાઈ શકતો નથી. અને એ તમામ જીવો સાથે એકમત છે કે ભાઈ એ જીવ કીડી હોય કે શું કહેવાય બ્રહ્મ, એમ બદલાવાનો જ નથી. બહુ સીધું છે કે તમે સિંહ પાસે જાઓ પીઝા લઈને, લાટસે લાપિનોઝનો પીઝા લઈને, લેવ સિંહ તારા માટે લાપિનોઝનો પીઝા લાવ્યો છું, ખાઈશ તું પીઝાને, છોડો તમને ખાઈ જશે, કારણ કે એનો સ્વભાવ પીઝા ખાવાનો છે જ નહીં. એનો સ્વભાવ જીવને ખાવાનો છે, એટલે એ ગુણાત્મક રીતે એવો છે, એટલે એ એવું જ કરશે. તો સ્વભાવ બહુ જરૂરી છે. એટલે આપણો સ્વભાવ શું છે, જીવોનો સ્વભાવ જે છે એ જ એનો સનાતન ધર્મ છે. બહુ સીધી વાત કે જે જીવોનો સ્વભાવ છે એ જ જીવોનું સનાતન ધર્મ છે. હવે આ સ્વભાવ જીવોમાં છે શું, તો તમે એમ જોશો તો આપણે શું કામ એવું છે કે જે બધા જ જીવો કરે છે, કોમન છે બધામાં, ખબર આપણો. એટલે હું જે તમને પહેલી વાત કહી કે ભાઈ આપણે ત્રણ વસ્તુ સનાતન છે, પરમેશ્વર, ધામ અને આપણે જીવો,
આ ત્રણ વસ્તુ સનાતન છે. ધામમાં પરમેશ્વર પણ રહે છે ને આપણે પણ રહે છે. આપણે શું કરીએ છીએ જ્યારે આપણે ભગવાનના ધામમાં હોઈએ? તો આપણે ભગવાન ત્યાં શું કરતા હોઈએ છીએ? સ્વાભાવિક છે, આપણે ભગવાનની સેવા કરતા હોઈએ છીએ. એટલે આપણો જે ધર્મ થઈ ગયો એ છે સેવા. ને જ્યારે સેવાની વાત થાય તો એ સેવા આપણો સ્વભાવ છે. હવે જ્યારે હું સનાતન ધર્મ કહું એટલે જે આદિ મધ્ય અંત નથી એવો સ્વભાવ મારો શું છે? તો એ સ્વભાવ છે પરમેશ્વરની સેવા કરવી. હવે સેવા તો બધા જ કરે છે, આપણે એવું જાણીને ચાલીએ કે સેવા બધા જ કરે છે. દરેક માણસ કોઈને કોઈની સેવા કરે જ છે. કોઈ પુરુષ કોઈ સ્ત્રીની સેવા કરી રહ્યો છે, કોઈ સ્ત્રી પોતાની માતાની સેવા કરી રહી છે, પોતાના પિતાની સેવા કરી રહી છે, માતા પિતા પોતાના સંતાનોની સેવા કરી રહ્યા છે. સંતાન કોઈ કર્મ કોઈ જગ્યાએ કામ કરતો હોય તો એ સાહેબની સેવા કરી રહ્યો છે, એ સાહેબ એના સાહેબની સેવા કરી રહ્યો છે. પેલો સાહેબ કોઈ રાજકીય નેતાની સેવા કરી રહ્યો છે, કોઈ રાજકીય નેતા મતદારોની સેવા કરી રહ્યો છે. તો દરેક માણસ કોઈને કોઈકની સેવા કરતો, એવો એક જીવ નથી આ જીવનમાં, આ દુનિયામાં, આ બ્રહ્માંડમાં કે જે સેવા નથી કરતો. દરેક માણસ કોઈકને કોઈને સેવા કરતો હોય છે. હવે સેવા આપણે કાં તો પરમેશ્વરની કરીએ કાં તો માયાની કરીએ. માયાની એટલે આપણી ઇન્દ્રતૃપ્તિની સેવા કરીએ. હું મારા જીભની સેવા કરું કે મને ચિકન ખાવું, મટન ખાવું, રસગુલ્લો ખાવું, અને જીભને જે ગમતું હોય એને સ્વાદ આપું, એ સેવા પણ હું કરું. ચર્મ કોઈને રતિ સુખની સેવા જોઈતી હોય શરીરને, તો કોઈ પોતાની એ શરીરને એ રતિ સુખને સેવા આપે છે, એ પણ સેવા છે, એ પણ સેવા કરી રહ્યા છે. આ બધી જ સેવાઓ છે, પણ આ બધી સેવા સનાતન નથી અને આનાથી તમને કશું લાભ થવાનો છે નહીં. લોકો સેવાના નામે તો પેલા કૂતરાને પણ લઈ જાય છે ને, કૂતરાને પણ નહીં જઈને છીછી સુસુમ ફરું બધું કરાવે છે, એ પણ સેવા જ કરી રહ્યા છે. એ જાનવરની પણ સેવા જ છે, પણ એ સેવાથી આપણને લાભ નથી. લાભ ક્યારે થાય? ક્યારે? જ્યારે આપણે સનાતન ધર્મ, એટલે સનાતન સ્વભાવ હું કે પરમેશ્વરની સેવા કરવી. હવે પરમેશ્વરની જ્યારે હું સેવા કરતો હોઉં ત્યારે એક વાત મારા મગજમાં બહુ સ્પષ્ટ હોવી જોઈએ કે પરમેશ્વર પરમ ભોક્તા છે. જે કંઈ થાય છે એમને જો તમે સંતુષ્ટ કરો તો બધું જ સંતુષ્ટ થઈ જાય. એક નાનકડી વાર્તા તમને ખબર હશે મહાભારતમાંથી, જે છે કે દુર્વાસા મુનિ યુધિષ્ઠિર મહારાજના ત્યાં જન્મ આવે છે, જ્યારે એ વનમાં હોય છે, અને એવા સમય પર આવે છે કે જ્યારે એમને ખબર છે કે દ્રૌપદીએ જમી લીધું. કારણ કે દ્રૌપદી પાસે એક એવું પાત્ર હતું કે જે પાત્રમાં એ જેટલા લોકોને ઈચ્છે એટલાને જમાડી શકે, પણ એનો કન્ડિશન એવી હતી કે જો એકવાર દ્રૌપદી જાતે જમી દે પછી એ કોઈ એમાં પછી અન્ન ના મળે. એટલે જ્યારે દુર્વાસા મુનિ આવ્યા ત્યાર સુધી દ્રૌપદી જમી લીધેલું હતું, દ્રૌપદી મહારાણીએ જમી લીધેલું હતું. યુધિષ્ઠિર મહારાજ પાસે આવ્યા, યુધિષ્ઠિર મહારાજે એમને નમન કર્યા, એમની યથાયોગ્ય સેવા કરી, અને પછી એમને કીધું કે તમે જઈને સ્નાન કરો, હું તમારા જમવાનો પ્રબંધ કરું. જાય છે તો જમવાનું તો છે નહીં. દ્રૌપદીને લાગે છે યાર દુર્વાસા મુનિ આવી ગયા, હવે મારું શું થશે? કારણ કે આ મુનિ તો ની પ્રખ્યાત હતા કે સેવા કરે તો કુંતીને વરદાન આપી દીધું હતું કે તું જોઈએ એવા તને પુત્ર મળી શકશે, એ આપણને ખબર છે. અને દુર્વાસા મુનિ ક્રોધિત થાય છે તો પણ શું થાય છે એ પણ જોઈ લીધું છે. ઇન્દ્રએ પોતાનું તાજ ગુમાવે, પોતાની સત્તા ગુમાવી દીધેલી, તો દુર્વાસા મુનિને ક્રોધિત કરવું એ કંઈક સારું નહોતું. એ ભગવાનને યાદ કરે છે, ભગવાન આવે છે અને ભગવાને એવું કહે છે કે એક કામ કર, મને ભૂખ લાગી છે તું મને જમવા આપને. તો દ્રૌપદી એક મિનિટ એમના પર ખીજાઈ જાય છે, એટલે પેલા લોકો આવ્યા છે એમનું જમવાનું થતું નથી, તમે આઈને પાછું જમવાનું માગું છો, હું ક્યાંથી લાવ જમવાનું? કે ભગવાન કે જોઈને જરા ક્યાં આજુબાજુ હશે, કંઈ જોઈને થોડું ગયો હશે. તો એ પાત્ર આવે છે, એ પાત્રમાં એક અન્નનું દાણું હોય છે, ભગવાન એ દાણું ઉચકે છે ને એ ખાય છે, અને એ ખાવાથી શું થાય છે એમનું પેટ ભરે, અને એ જેવી રીતે એમનું પેટ ભરાઈ જાય છે તો દુર્વાસા મુનિ અને દુર્વાસા મુનિ સાથે આવેલા અનેકો શિષ્યો એમના એ બધાનું પેટ કાઢી, જેમ નદીમાં નાહવા ગયા ત્યાં નદીમાં નાતા નહોતા, એમને એવું ફૂલ થાય છે અરે અમારું તો પેટ ભરાઈ ગયું, ફૂલ થઈ ગયું પેટ, હવે આપણે જઈશું તો શું થશે,
આપણે નહીં ખાઈએ તો યુધિષ્ઠિર મહારાજને અપમાનિત લાગશે, તો એ લોકો ત્યાંથી જ ભાગી જાય છે બધા. એટલે કહેવાનો અર્થ કે ભગવાન પરમ, જો તમે ભગવાનને સંતોષ આપો તો બધાને જ તમામ સૃષ્ટિને સંતોષ મળી જાય. આપણે બહુ સીધું છે, આપણા શરીરને પણ તમે જુઓ તો શરીરમાં આપણું ઉદર છે, એ ઉદરને તમે પોષણ આપો તો તમારા શરીરના દરેક અંગને સ્વસ્થતા મળે, અંગને પોષણ મળી શકે છે. તમારા હાથને પોષણ આપવું હોય તો તમે હાથ પર લગાવશો, અહીંયા દાળ લગાવો, અહીંયા રોટલી લગાડો, અહીંયા શાક લગાડો, કાનને અહીંયા શાકભાજી લગાડો, અહીંયા રસગુલ્લો લગાડો, અહીંયા નાક પર કંઈક ગુલાબજાંબુ લગાવી દો, અહીંયા પનીર મસાલો લગાવો, એવું થાય. આપણે શું કરીએ છીએ, આપણે કહીને ઉદરને પોષણ આપીએ છીએ, અને ઉદર બધાને આપે બધા પૂરા શરીર આખા શરીરને ને પોષિત કરે છે. એટલે જ્યારે આપણે ભગવાનની સેવા કરીએ છીએ તો આપમેળ આપણા આપણે સંતુષ્ટ થઈ જઈએ છીએ, અને આપણો સમાજ આપણા સાથેના લોકો પણ સંતુષ્ટ થાય છે. તેથી મિત્રો, સનાતન ધર્મ વ્યાખ્યા મેં આટલી એ કરી, પણ એમાં સીધું એ કહે છે, સનાતન ધર્મનો અર્થ છે ભગવાનની પાસે જવાની પદ્ધતિ. કેવી પદ્ધતિ? ભગવાનની સેવારૂપ, અને ભગવાને જે નિયમ નિર્દેશિત કર્યા છે શાસ્ત્રોમાં એ નિયમોનું પાલન કરીને. જય શ્રી કૃષ્ણ.